સમાસના અંદર જોઈએ તો દ્વંદ્વ સમાસ, દ્વિગુ સમાસ, તત્પુરુષ સમાસ, મધ્યમ પદલોપી સમાસ, કર્મધારય સમાસ, ઉપપદ સમાસ, ત્યાર પછી બહુવ્રીહી સમાસ, અનન્વય સમાસ, એમ આઠ પ્રકાર આપણે ભણવાના છે. પણ એક સાથે આપણે બધું ભણી લેવું નથી, થોડી થોડા થોડા પ્રકારોની સાથે આપણે એની વાત કરતા રહેશું અને તમે સમજતા રહેજો. હું જે જે લખું છું એ પછી તમે તમારી નોટબુકમાં પણ લખી નાખજો. તમારી પુસ્તકની અંદર તો એની વ્યાખ્યા આપી જ છે, પણ તેમ છતાંય તમને એવું લાગે તો તમે આમાંથી પણ વ્યાખ્યા લખી અને તૈયાર કરી શકો છો. જો વ્યાખ્યા સમજાઈ જશે તો તમને કોઈ પણ શબ્દ આવશે એ સમજવામાં અઘરો પડશે નહીં, બરાબર. સૌથી પહેલા આપણે શરૂઆત સરળ સમાસથી કરતા જઈએ. સૌથી પહેલા આપણે દ્વંદ્વ સમાસની વાત કરીએ, બરાબર. દ્વંદ્વ સમાસ, દ્વંદ્વ સમાસ કોને કહેવાય? તો કે દ્વંદ્વ એટલે દ્વંદ્વનો અર્થ શું થાય છે? યુદ્ધ, બરાબર. યુદ્ધમાં સરખાપણા હોવા જોઈએ ને, હાથી ને કીડીનું યુદ્ધ થતું નથી, બંને પક્ષ સરખા સશક્ત હોય છે. એટલે આ વસ્તુનો અર્થ શું થાય છે? આપણે એમાં યુદ્ધની કોઈ વાત કરવાની નથી, પણ એનો અર્થ શું થાય છે? તો કે બે એવા શબ્દ હશે કે જેનો અર્થ છે એ સરખો, એ વાક્યની અંદર એનું વજન સમાન રીતે પડતું હોય છે, એવા સામાસિક પદ અથવા તો એવા શબ્દને આપણે દ્વંદ્વ સમાસ કહીએ છીએ. તો એની વ્યાખ્યા આપણે આ વિશે કહી શકીએ કે જે શબ્દનો વિગ્રહ કરતા વિગ્રહ અને અથવા એ શબ્દથી કરી શકીએ તેને દ્વંદ્વ સમાસ કહેવાય, બરાબર. જે શબ્દનો વિગ્રહ આપણે અને અથવા કે શબ્દથી કરી શકીએ તેને દ્વંદ્વ સમાસ કહેવાય છે. દાખલા તરીકે ત્રણ ચાર ના ઉદાહરણ જોઈએ તો ત્રણ ચાર આજકાલ ઉપર નીચે ભાઈ બહેન આવા ઘણા બધા આપણે લઈ શકીએ છીએ ઉદાહરણ, બરાબર. ત્રણ કે ચાર વિગ્રહ કરીએ, વિગ્રહ કરીએ એટલે શું? મેં તમને સમજાવ્યું, વિગ્રહ કરવું એટલે છૂટું પાડવું. ત્રણ કે ચાર આજ કે કાલ ઉપર અને નીચે ભાઈ અને બરાબર. આની અંદર તમે જુઓ અહીં આગળ આપણે અને કે શબ્દ મૂકી અને આ શબ્દનો વિગ્રહ કર્યો છે. જ્યારે તમે ત્રણ ચાર કલાક અહીંયા બેસો ને, બરાબર, તમે ત્રણ ચાર કલાક અહીંયા બેસો ને એવું વાક્ય આપ્યું હોય એમાંથી આપણને સામાસિક પદ શોધવાનું કે તો તરત ખ્યાલ આવે કે એવા બે શબ્દનું એક શબ્દ બનેલો છે અને એની અંદર વિકલ્પ મૂકતા એનો વિગ્રહ કરતા જે સામાસિક પદની રચના દેખાય છે તો એને સામાસિક પદ કહેવાય છે. અને એનો વિગ્રહ કરતી વખતે કે અથવા તો અને શબ્દ મૂકવામાં આવે છે તો એ દ્વંદ્વ સમાસ છે. દ્વંદ્વ સમાસને પછી વૈકલ્પિક સમાસને એવા ભાગ પડે છે, પણ એનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરવાની હાલ અત્યારે આપણે જરૂર છે નહીં. માટે ખાલી આપણે દ્વંદ્વ સમાસ શું છે એના વિશેની જ માહિતી મેળવીએ. તો સૌથી પહેલાં શરૂઆત આપણે કરીએ દ્વંદ્વ સમાસ એટલે કે જે વિગ્રહ અને અથવા કે શબ્દ મૂકવાથી તેનો અર્થ સમજાઈ જાય છે અથવા તો વિગ્રહ થાય છે એને દ્વંદ્વ સમાસ કહેવાય છે. અને એના ઉદાહરણ આપણે ઘણા બધા મેળવી શકીએ છીએ. રાત દિવસ, ભાઈ બહેન, ઉપર નીચે, આજકાલ, શનિ રવિ,
બરાબર આવી રીતે જે જે વાક્ય શબ્દની અંદર અને અથવા કે શબ્દનો મૂકીને વિગ્રહ કરી શકીએ એવા તમામ શબ્દ એ દ્વંદ્વ સમાસના ઉદાહરણ છે. તમે તમારા પુસ્તકમાંથી પૂછશો તો ઘણા બધા ઉદાહરણ તમને મળી રહેશે. ખાધું પીધું બે ઉપર નીચે મનોમન મા બાપ આવા ઘણા બધા શબ્દથી આપણે એનો વિગ્રહ શબ્દ છે એ દ્વંદ્વ સમાસના ઉદાહરણ છે. બરાબર. પછી આપણે વાત કરીએ દ્વિગુ સમાસની. તો દ્વિગુ સમાસની વ્યાખ્યા એવી રીતે થઈ શકે કે જે શબ્દનો પ્રથમ પદ સંખ્યા સૂચક હોય તેને દ્વિગુ સમાસ કહેવાય. બરાબર. શું મેં કીધું કે જે શબ્દનો પ્રથમ પદ, આપણે પ્રથમ પદ ને ઉત્તર પદ વિશેની વાત કરી, તો કે જે શબ્દનો પ્રથમ પદ છે તે સંખ્યા સૂચક હોય તેને દ્વિગુ સમાસ કહેવાય છે. જેમ કે આ તો બહુ સરળ છે ભાઈ, નવરાત્રિ, પંચતંત્ર, ત્રિકોણ, દશાનન, ચોમાસુ. બરાબર. આની અંદર તમે જુઓ તો એના પ્રથમ શબ્દ પ્રથમ પદ છે, આ છે એ પ્રથમ પદ છે, ના ઉત્તર પદ છે. બરાબર. એ બધા જ સંખ્યા સૂચક છે. સંખ્યા સૂચક એટલે સંખ્યાનો માર્ગદર્શન હોય એને સંખ્યા સૂચક કહે છે. જેમ કે નવરાત્રિ, તો કે નવરાત્રિનો સમૂહ એને નવરાત્રિ કહેવાય. બરાબર. ત્યાર પછી પંચતંત્ર, પાંચ તંત્રોની વાર્તા. બરાબર. પછી ત્રિકોણ, જેના ત્રણ ખૂણા છે તે. બરાબર. દશાનન, દસ મુખ વાળું. ચોમાસું, ચાર માસનો સમૂહ. બરાબર. આની અંદર તમે જુઓ દરેક પ્રથમ પદ છે એ સંખ્યા સૂચક છે, એ આપણને સમજાય છે. જે વસ્તુની અંદર પ્રથમ પદ છે એ સંખ્યા સૂચક હોય તેને શું કહેવાય છે, આપણે દ્વિગુ સમાસ કહે છે. બે સમાસની વાત કરી, દ્વંદ્વ સમાસ અને દ્વિગુ સમાસ. દ્વંદ્વ સમાસ કોને કહેવાય, તો કે જે શબ્દનો વચ્ચે અને અથવા કે મૂકવાથી તેનો વિગ્રહ થઈ શકે, તેનો અર્થ સમજી શકાય તેને દ્વંદ્વ સમાસ કહેવાય છે. વાક્યની અંદર બંને પદ છે સમાન ભાર દર્શાવે છે. મને મારા માતા પિતા પ્રત્યે આદર છે, એમાં માતા પિતા છે એ સામાસિક પદ છે. માતા અને પિતા, તો તમે બંનેમાંથી કોને વધારે આદર કરો છો એ બની શકે નહીં, એ સમાન ભાવ દર્શાવે છે. આવા જ સામાસિક પદ છે એને દ્વંદ્વ સમાસ કહેવાય છે. બીજો પ્રકાર આપણે ભણ્યા દ્વિગુ સમાસ. દ્વિગુ સમાસ તો કે જે પદની પ્રથમ પદ છે, જે શબ્દ સામાસિક પદ છે એનું પ્રથમ પદ છે એ સંખ્યા સૂચક હોય તેને દ્વિગુ સમાસ કહેવામાં આવે છે. જેમ કે નવરાત્રિ, ચોમાસુ, દશાનન, પંચનાથ, પાંચનાથનો સમૂહ. આવા જે જે પ્રથમ આ બંને સમાસ છે ખૂબ જ સહેલા છે. એકની અંદર પ્રથમ પદ સંખ્યા સૂચક છે અને બીજું છે એની અંદર અને અથવા ક્યાંથી વિગ્રહ થાય છે. આ રીતે આપણે બે સમાસની વાત કરી. ત્યાર પછીનો આપણો ત્રીજો પ્રકાર છે તત્પુરુષ સમાસ. બરાબર. તત્પુરુષ સમાસની આપણે વાત કરીએ તો કે જે વાક્યની અંદર જે પદ છે સામાસિક પદ એનો વિગ્રહ વિભક્તિ મૂકવાથી થઈ શકે તેને તત્પુરુષ સમાસ કહેવાય છે. બરાબર. આપણે ત્રીજો પ્રકાર ભણીએ તત્પુરુષ સમાસ. બરાબર.
સમાસની વાત કરીએ તો દેશ પ્રેમ, દેશ માટેનો પ્રેમ, બરાબર. પછી જે સામાસિક શબ્દનો ના પ્રથમ પદ અને ઉત્તર પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય તત્પુરુષ સમાસ કહેવાય, બરાબર. તેને તત્પુરુષ સમાસ કહેવાય. હવે પ્રશ્ન એ થાય કે વિભક્તિ સંબંધ એટલે શું? તો તમે પ્રથમા, દ્વિતીય, તૃતીય, અષ્ટમી સુધી વિભક્તિ હોય છે એ આપણે અત્યારે અભ્યાસમાં લેતા નથી, પણ સામાન્ય તમને ખ્યાલ આપીએ તો નો, ની, નું, ના, થી, થપી, વડે, માટે આ બધા છે, એ બધા શબ્દ આપણે મૂકીને જે શબ્દની વચ્ચે મૂકવામાં આવે છે એની આખી શબ્દ રચના બને છે એને વિભક્તિ કહેવામાં આવે છે, બરાબર. દાખલા તરીકે પ્રેમ વશ ઉદાહરણ આપે છે એટલે તમને તરત સમજાઈ જશે, પ્રેમ વશ, બરાબર. પછી આપણે જોઈએ તો યોગ મુક્ત, યોગ મુક્ત, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ તો દેશ ગાજ, પછીનું ઉદાહરણ જોઈએ તો ચિંતા મુક્ત, બરાબર. ત્યાર પછી બાહુબળ. હવે આપણે આનો વિગ્રહ કરીએ એટલે તમને સમજ પડે કે આ શું કહેવા માંગે છે. પ્રેમ વશ, ઓકે, પ્રેમ અને વશ. યોગ મુક્ત, યોગથી મુક્ત. દેશ માટે રાજ. દેશ દાજ એટલે લાગણીની વાત કરું છું, દેશ માટે દાજ. ચિંતા મુક્ત તો ચિંતા માંથી મુક્ત. બાહુનું વન, બરાબર. અહીંયા આગળ ને, થી, માટે, માંથી, નું, આ બધું વિભક્તિ દર્શાવે છે. જે શબ્દનું પ્રથમ પદ અને ઉત્તર પદની વચ્ચે વિભક્તિ સંબંધ હોય તેને તત્પુરુષ સમાસ કહેવાય છે, બરાબર. ફરી આપણે જોઈએ તત્પુરુષ સમાસ એટલે શું? તો કે જે સામાસિક શબ્દમાં પ્રથમ પદ અને ઉત્તર પદ વચ્ચે વિભક્તિ સંબંધ હોય તેને તત્પુરુષ સમાસ કહેવાય છે. દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ, પ્રેમ વશ તો પ્રેમ ને વશ. યોગ મુક્ત, યોગ થી મુક્ત. યોગ મુક્ત, દેશદાર, ચિંતા મુક્ત, આના શબ્દના અર્થ આપણે કેવી રીતે સમજી શકીએ છીએ? તો કે વિભક્તિ સંબંધ મૂકવાથી આખો એક શબ્દ છૂટો પડી જાય છે. આ રીતે આપણે વિભક્તિ મૂકવાથી એ શબ્દનો વિગ્રહ થઈ શકતો હોય તેને તત્પુરુષ સમાસ કહેવામાં આવે છે. આજે આપણે પહેલા ભાગની અંદર ત્રણ પ્રકાર ભણ્યા, એક દ્વંદ્વ સમાસ, બીજો દ્વિગુ સમાસ અને ત્રીજું તત્પુરુષ સમાસ. આ ત્રણેય ત્રણ સમાસની તમે બરાબર પ્રેક્ટિસ કરજો, એના ઉદાહરણો શોધજો. આ ત્રણેય સમાસ એવા છે કે તમને એના પુષ્કળ ઉદાહરણ આપણી ચોપડીમાંથી મળી જશે અને એ તમને સરળતાથી સમજાઈ જશે. તમારા બધાની પાસે નવનીત છે, એની અંદર પણ પાછળ તમે જોશો તો તરત જ તમને ખ્યાલ આવશે કે આને કેવી રીતે વિગ્રહ કરી શકાય છે અને આ શબ્દનો પ્રકાર કયો છે. આમ
द्वंद्व समास, द्विगु समास अने तत्पुरुष समास आ त्रणेयनी समजूती तमने बराबर समझाई जशे। बराबर, हवे पछीना भागनी अंदर आपणे बीजा त्रण प्रकारनो अभ्यास करशुं जेथी करीने तमे सरळताथी आ वाक्यने समझी शको अने एना उदाहरणोथी तेनी तैयारी पण करी शको। याद रही गयो ने, द्वंद्व समासनो विग्रह अने अथवा के शब्दथी थाय छे, द्विगु समासनी अंदर પ્રથમ પદ છે એ સંખ્યા સૂચક છે અને ત્યાર પછી તત્પુરુષ સમાસ, તો કે એનો ઉત્તર પદ અને પ્રથમ પદ અને ઉત્તર પદની વચ્ચે વિભક્તિ સંબંધ મૂકીએ તો એનો આપણે વિગ્રહ કરી શકીએ છીએ। ટૂંકમાં પ્રથમ પદ અને ઉત્તર પદ વચ્ચે વિગ્રહ કરવા માટે વિભક્તિ સંબંધ મુકાયેલો હોય તેને આપણે તત્પુરુષ સમાસ કહીએ છીએ। તમે બધા એના ઓછામાં ઓછા 20-25 ઉદાહરણ લખજો। કોઈ પણ ડાઉટ હોય તો ફરી મળીએ ત્યારે આપણે એની વિશેષ ચર્ચા કરશું। અસ્તુ, આભાર।